नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય કલ્ચર વિષય અભ્યાસ કરીશું। આજે આપણે એમાં જોશું પાઠ 3 હું પતંગિયો મારા પિલ્લુ નું। તેમાં આપણે વાર્તા છે એક પ્યારા પિલ્લુ પાઠ્યપુસ્તક માં તેની સમજૂતી મેળવીશું। હવે પાઠ્યપુસ્તક માં વાર્તા ની સમજૂતી પહેલા આપણે તેમાં આવતા શબ્દો ની સમજૂતી મેળવીએ। શબ્દ છે ભાખોડિયા ભરતી એટલે કે સરખી ને ચાલતી, ઈણુકડું એટલે કે નાનકડું, ત્યારબાદ છે ભાળ લેતા એટલે સંભાળ અથવા તો કાળજી લેતા, પહેલવાન એટલે બળવાન અથવા તો તગડો, ત્યારબાદ છે કોસેટો એટલે ઈયળમાંથી વિકાસ પામીને થતું એક સ્વરૂપ, એટલે ઈયળ હોય છે એક ઈંડા હોય છે તેમાંથી ઈયળ બને છે અને ઈયળનો વિકાસ થાય ત્યારે એક કોસેટો એવું રૂપ બને છે અને કોસેટો માંથી પતંગિયું બને છે। તો આ કોસેટો છે ઈયળનું એક જાતનું સ્વરૂપ છે। હવે આપણે પાઠ્યપુસ્તક માંથી પેજ નંબર 32 ઉપર જોઈએ વાર્તાની સમજૂતી। પ્યારા પિલ્લુ, બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું એટલે બપોરનો સમય હતો, બપોરના સમયે થોડોક વરસાદ પડી ગયો, તે પછી સરસ તડકો નીકળ્યો એટલે વરસાદ પડ્યો પછી થોડોક તડકો નીકળ્યો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા। હવે આ વાર્તામાં દ્વિજ અને ઈવા બે બાળકો છે, તે ભાઈ બહેન હોય છે, તેના ઘર પાસે રમતા હોય છે। ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું। હવે ત્યાં તેના ઘર પાસે કેટલા બધા પતંગિયા હતા, એ પતંગિયામાંથી એક મોટી અને પીળી પાખો વાળું પતંગિયું ઈવાને ગમી ગયું। દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા, તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું। પછી તે દ્વિજ અને ઈવા છે પતંગિયું ઈવાને ખૂબ ગમ્યું, એ પતંગિયાની પાછળ પાછળ જતા હતા। ત્યારબાદ એ પતંગિયું છે એક લીમડાનું વૃક્ષ છે, મીઠા લીમડાનું તેની ઉપર જઈને બેઠું। લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો એટલે લીમડા પર તો કેટલા બધા પતંગિયા હતા, મેળો જામેલો એટલે શું કે કેટલા બધા પતંગિયા હતા। દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા, પછી દ્વિજ અને ઈવા છે ધીમેથી તે લીમડા પાસે ગયા। પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા, હવે આ પીળું પતંગિયું હતું તે તો ઉડી જ ગયું પણ એની સાથે બીજા કેટલા પતંગિયા હતા ને એ પણ ઉડી ગયા। અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ, પછી આ પતંગિયું એને ગમતું હતું તે ઉડી ગયું તો તેના લીધે ઈવા છે ઉદાસ થઈ ગઈ। દ્વિજ કહે જોજો આ પાંદડા પર શું છે, ત્યારબાદ દ્વિજે કંઈક જોયું પાંદડા ઉપર તો તેણે ઈવાને કહ્યું કે જો આ પાંદડા ઉપર કંઈક છે। પાંદડા પર નાના નાના પીડકા પીળા ચપકા જેવું કશું હતું અને પાંદડા ઉપર દ્વિજે શું જોયું કે એક પાંદડું હતું તેના ઉપર નાના નાના પીળા ચપકા જેવું હતું। ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે। ઈવાએ ધ્યાનથી જોયું તો એણે શું દેખાણું તો કે તે ઈંડા છે। તેઓ જોવા માટે વધારે નજીક ગયા, તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો। હવે દ્વિજ અને ઈવા છે એની નજીક ગયા એ ઈંડાને જોવા માટે, તો જે પાંદડાવાળી ડાળખી હતી તે ડાળખીને ધક્કો લાગી ગયો। બંને ભાઈ બહેન થોડાક ગભરાયા, તેમને ચિંતા થઈ કે ક્યાંક પહેલા ઈંડા પડી જશે, તો બંને ભાઈ બહેન આ ડાળીને ધક્કો લાગ્યો તો તેના માટે ગભરાઈ ગયા કે કદાચ જોય એ ધક્કાને લીધે આ ઈંડાથી પડી જશે તો। પણ એવું જ ન થયું, પણ એવું થયું નહીં, ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા પણ ઈંડા તો પડ્યા નહીં અને પાંદડાને ચોટેલા જ રહેલા હતા। દ્વિજ અને ઈવાને હાથ થઈ, ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું। પછી દ્વિજ અને ઈવાને હાથ થઈ એટલે હાથકારો થયો કે હાથ ઈંડા પડ્યા નહીં। પછી આ ઈવાએ એના મમ્મીને કહ્યું કે હવે જ્યારે લીમડાના પાન તોડો ત્યારે તે ત્યારે છે ને પાન તોડવામાં કાળજી રાખવી, ધ્યાન રાખવું। બીજી સવારે ઉઠતાવેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પછી બીજે દિવસે તરત જ સવારે આ બંને દ્વિજ અને ઈવા છે એ લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા, પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો, જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો। હવે ત્યાં બીજે દિવસે સવારે ગયા તો ઈંડા નહોતા, ઈંડાને બદલે હતી ઈયળો, એ પણ કેવી તો કે લીલી લીલી અને ઝીણી ઝીણી, જે પાંદડા ઉપર ભાખોડિયા ભરતી ચાલતી હતી એટલે કે સરખીને ચાલતી હતી। તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા, એક પાંદડા પર એક જ ઈયળ હતી। હવે એ ડાળખીના પાંદડા ઉપર આ ઈયળો જ્યાં હતી ત્યાં નાના નાના કાણા થઈ ગયા હતા, એટલે કે ઈયળો છે પાંદડા ખાધા હોય એટલે ત્યાં કાણા થઈ ગયા હતા। ત્યારબાદ એક પાંદડું હોય છે એ પાંદડા ઉપર એક જ ઈયળ હોય છે। ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું, પછી ત્યારબાદ જે એક જ ઈયળવાળું પાંદડું હતું તે ઈવાએ તોડ્યું કાળજીથી સંભાળીને અને તેણે પોતાના હાથની હથેળીમાં લીધું। પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું,
મીઠા લીમડાના કોણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. પછી આ જે પાંદડું તોડ્યું હતું તેણે એ ખોખામાં રાખ્યું અને પછી દ્વિજે શું કર્યું, બીજા મીઠા લીમડાના પાંદડા તોડ્યા અને ઈયળના ખાવા માટે એની પાસે ખોખામાં નાખી દીધા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. પછી ત્યારબાદ ઈવાએ શું કીધું, દ્વિજે જયારે પાંદડા ખોખામાં મૂક્યા ત્યારે ઈવાએ કહ્યું, હવે તારે જેટલા પાંદડા ખાવ હોય એટલા ખા, એવું ઈયળને કહે છે. ત્યારબાદ એ બંને ખોખું છે પોતાના ઘરમાં રાખી દીધું સંભાળીને. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પછી બીજે દિવસે વળી સવારે દ્વિજ અને ઈવાએ તે ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બંને ધારી ધારીને જોયું, હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. હવે પહેલી નજર એટલે જેવું ખોખું એને ખોલ્યું તરત જ જોયું ત્યારે ઈયળ તો એને ખોખામાં દેખાણી જ નહીં. અને પાંદડા હતા તે પાંદડામાં કોઈ લીલી, એક તો ઈયળનો કલર પણ લીલો અને પાંદડા હતા એ પણ લીલા, એટલે પાંદડા પછી તે લોકોએ ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા એક પાંદડાની નીચે. ત્યાં એ બહેન દેખાયા, બહેન દેખાયા એટલે કોણ, કે ઈયળ. ત્યારે એ ઈયળ દેખાય પાંદડા જયારે ઊંચા નીચા કર્યા ત્યારે એક પાંદડાની નીચે તે હતી. ઝીણુકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. હવે ઈયળનું વર્ણન છે કરેલું કે કેવું હતું, તો કે એનું નાનું એવું મોઢું હતું અને પછી તેના ઝીણા ઝીણા પગ હતા અને સતત એનું શરીર કેવું હતું, સરકતું હોય તેવું. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. હવે આવી નાની એવી છે છતાં તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોષનું નામ પાડીએ. દ્વિજે શું કહ્યું, ઈયળને દોષ બનાવવાનું કીધું અને એને શું કીધું કે આપણે એનું કંઈક નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ, શું નામ પાડીશું. ઈવાએ કીધું કે હા ચોક્કસ આપણે એનું કંઈક નામ પાડીએ. પછી એમ છે એટલે કે તે વિચારે છે અને કહે છે કે આપણે શું નામ પાડીશું. દ્વિજ કહે, પીલુ પ્યારા પીલુ. દ્વિજે શું નામ પાડ્યું એનું, પીલુ પ્યારા પીલુ. ઈવા કહે, સરસ નામ છે પીલુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પીલુની ભાળ લેતા. પછી રોજ સવારે આ દ્વિજ અને ઈવા છે આ ખોખામાં જે પીલુ એટલે કે ઈયળ છે એની રોજ ભાળ લેતા એટલે કે સંભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. પછી તેઓ આખું ખોખું સાફ કરતા, જે જૂના પાંદડા હોય ખાયેલા ઈયળે તે કાઢી અને સાફ કરતા અને રોજ નવા પાંદડા એમાં નાખતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. પછી રાત પડે એટલે પાછા એક વખત તે ખોખામાં ઈયળની સંભાળ લેતા અને પછી તે સૂઈ જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. અઠવાડિયાનો સમય વીતી ગયો પછી દ્વિજે ખોખામાં કંઈક અલગ જ જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે. તેણે ઈવાને શું પૂછ્યું કે એને કંઈક અલગ જોયું ખોખામાં ત્યારે એણે કીધું ઈવાને કે આ શું છે. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પીલું જ છે. પછી ઈવાએ એ ખોખામાં ધ્યાનથી જોયું ત્યારે એણે શું કીધું, આ તો આપણો પીલું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે, તેને કોશે તો કહેવાય. હવે તેને નવા કપડાં પહેરી લીધા એટલે શું કે હવે એનું એક સ્વરૂપ બદલાઈ ગયું છે, હવે એનું રવ રૂપ આવી ગયું છે અને તેને કહેવાય છે કોશે તો. જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું, એટલે કેવો પહેલવાન એટલે શું કે કેવો બળવાન થઈ ગયો છે આપણો પીલું. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. દ્વિજે શું કહ્યું ઈવાને કે હા તારી વાત સાચી છે, ખાઈ ખાઈને એકદમ મજબૂત તગડો એટલે કે બળવાન થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પીલું વહાલો થઈ પડેલો. હવે બંને ભાઈ બહેનને તો આ તગડો પીલું હતો બળવાન પીલું એ ખૂબ જ ગમી ગયો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા. હવે જ્યારે સવાર અને સાંજ અને નિશાળે જાય અને આવે ત્યારે આ ખોખા પાસે જે ખોખામાં જે પીલું હતું તેની સંભાળ લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. હવે એક સાંજે નિશાળેથી જ્યારે ઘરે આવ્યા ત્યારે ખોખામાં જોયું તો જે આ પીલું છે પીલું તો સાવ શાંત હતો અને કોસેટો એટલે કે જે પીલું છે એનો રંગ એકદમ ઘાટો થઈ ગયેલો હતો અને સાવ ચૂપચાપ એમનેમ ખોખામાં પડ્યો હતો. દ્વિજ સાચવીને એણે અડ્યો, કોસેટો એકદમ કઠણ હતો. દ્વિજે છે સંભાળીને એને અડવા ગયો તો એનું કેવું હતું, એનું સ્વરૂપ કઠણ થઈ ગયું હતું. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પીલુંને કંઈ થઈ તો નથી ગયું ને, તે તૂટો છે ને. પછી દ્વિજને તો ચિંતા થવા માંડી, આ પીલું છે એકદમ શાંત ને એમને ચૂપચાપ પડ્યું હતો એને ચિંતા થઈ. એણે ઈવાને પૂછ્યું કે આને કંઈ થઈ તો નથી ગયું ને પીલુંને, એમનું ખાલી તૂટો જ છે ને. ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. ઈવાએ શું કીધું કે હવે તું ચિંતા ન કર, હવે તે મોટો થઈ ગયો છે, બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ. પછી શું કીધું ઈવાએ, હવે તું થોડાક દિવસ તું રાહ જો પછી તો કંઈક જાદુ જ થશે.
તે પછી ના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું કે કોસાઈ તો જરા જરા હલકો હતો. ત્યાર પછી પિલ્લુની ખબર કાઢવા એક રવિવારે એટલે કે એક આ એક રવિવાર ગયો, પછી આવતો રવિવાર આવ્યો એટલે એક અઠવાડિયા પછી જોયું તો એ ખોખામાં એ કોસાઈ તો હશે જરા જરા હલકો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. પછી દ્વિજે ઈવાએ શું કહ્યું દ્વિજને કે તું ધ્યાનથી જોજે એમ, એને કાંઈ થઈ ન જાય. પછી ધીમે ધીમે ખોખું છે બગીચામાં લઈ આવ્યા. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. પછી એ કોસેટો છે થોડીક વાર થઈ એટલે કોસેટો છે એમાંથી તૂટી ગયો અને એની અંદરથી છે જીવડું આવ્યું બહાર નીકળ્યું. એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. હવે એ કોસેટામાંથી જે જીવડું નીકળ્યું હતું એ જીવડાને પાંખો હતી પણ એ પાંખો છે હજી ખીલી નહોતી, એ તો હજી ચોટેલી જ હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. પછી ધીમે ધીમે એની પાંખો ચોટેલી હતી, હળવે હળવે અને ધીમે ધીમે તેની પાંખો એણે ખોલી. દ્વિજ અને ઈવાના મોખ ખુલ્લા રહી ગયા. આ દ્વિજ અને ઈવા છે એને તો આ જોઈ અને એના મોખ ખુલ્લા રહી ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. તેમનું આ વહાલું પિલ્લું હતું એ શું થઈ ગયું હતું કે સુંદર મજાનું એક પતંગિયું બની ગયું હતું. પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. ત્યારબાદ આ પિલ્લું છે એ પતંગિયું બની ગયું અને પોતાની પાંખો નીકળી એટલે તેણે પોતાની પાંખો બે ત્રણ વખત ફફડાવી અને પછી ત્યાંથી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું આવજે. ત્યારબાદ ઉડી ગયું. પછી દ્વિજ અને ઈવા છે એણે શું કીધું પિલ્લુને કે તું હવે આવજે, એને આવજે એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને શું જણાય છે કે આ પતંગિયું કેવી રીતે બને છે. કે પહેલા છે પાંદડામાં એક ઈંડાનું સ્વરૂપ હોય છે, ઈંડા હોય છે, ઈંડામાંથી એક ઈયળ બને છે, ઈયળમાંથી એક કોસેટો બને છે અને એ કોસેટોમાંથી એક નાનું એવું જીવડું નીકળે છે અને જીવડામાંથી બને છે એક સાથે સરસ મજાનું પતંગિયું. થેન્ક યુ.